નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત પ્રકરણ 8 વધુ ભારે કોણ તેના વિશે સમજીશું. તો એક સબનમ નામની છોકરી છે, એને ગોળ અને મગફળી ખાવાનું બહુ ગમે છે. તો એક દિવસ તેણે 1 કિલોગ્રામ ગોળ અને 1 કિલોગ્રામ મગફળી ખરીદી. તમે જાણો છો કે કિલોગ્રામને શું કહેવાય ટૂંકમાં? તો કે કિગ્રામ. કિલોગ્રામને શું કહેવાય? કિગ્રામ. તો એ ગોળ અને મગફળી બે વસ્તુ લેવા જાય છે, તો ગોળ માટે નાનકડી થેલી, જ્યારે મગફળી માટે એને મોટી થેલીની જરૂર પડી. તો મગફળી છે એ વજનમાં હલકી હોય છે, એટલે એનો જથ્થો વધી જાય છે. જ્યારે ગોળ ભારી હોય છે તો એ નાનકડી થેલીમાં પણ આવી શકે છે. એવી જ રીતના પોપકોર્ન અને ખાંડ, એમાં પણ ખાંડ છે તે વજનમાં ભારી હોય છે, તો નાનકડા જથ્થામાં આવી જાય છે, નાનકડી થેલીમાં આવી જાય છે. જ્યારે પોપકોર્ન છે સાવ હલકા હોય છે, તો એના માટે શું જોઈએ? મોટી થેલીનો જરૂર પડે છે. એવી જ રીતના વટાણા અને બટેકા. તો તમે બજારમાં જાઓ અને તમારું અનુમાન સાચું છે કે નહીં તેની ચકાસણી કરો. તો હવે આપણે આજે નક્કી કર્યું ત્રણેય ઉદાહરણમાં ગોળ અને મગફળી, પોપકોર્ન અને ખાંડ તથા વટાણા અને બટેકા, એના માટે આપણે જે અનુમાન ધાર્યા કે નાની થેલી જોઈએ કે મોટી, તે સાચું છે કે નહીં એ તમારે બજારમાં જઈને ચકાસણી કરવાની. ત્યાર પછી આપણને એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે, કોળું અને ટમેટાનો પંગો. તો એક દિવસ મેદાન હતું મોટું બધું, એમાં જે લસરપટ્ટી જેવું હોય ને, ઉપર નીચે ચીચવો, એક બાજુ એક છોકરો બેસે, બીજી બાજુ બીજો છોકરો બેસે, પછી ઊંચા નીચા થાય એટલે ચીચવો પણ ઊંચો નીચો થાય. તો ત્યાં એ ટમેટા રમવા જતા હતા. તો એક દિવસ કોળાને પણ ત્યાં રમવા આવવાનું મન થયું. તો હવે કોળું તો કેટલું મોટું બધું હોય, સકટેટી જેવું હોય, પણ એના કરતાં થોડું મોટું હોય. તો એ કોળું આવીને ચીચવાના એક છેડે બેસી ગયું. તો 1, 2, 3, 4, 5 એમ 25 ટમેટા સુધી એની માથે બેઠા બીજે છેડે, પણ તો એ કોળાને ઉંચકી શક્યા નહીં. તો હવે તમે વિચાર કરો કે તમે કદાચ રમવા ગયા હોય મીરા ગાર્ડનમાં, અને એક જાડો છોકરો તમારી સામે આવીને બેસી જાય, અને તમે પાતળા હો તો તમારાથી જાડો છોકરો ઉંચકવાનો નથી. તો બીજો છોકરો આવે, ત્રીજો છોકરો આવે, 2-3 છોકરા પણ તમે એને ઉંચકી શકો નહીં. તો એનો જાડો છોકરો તો હસવાનો જ છે કે 2-3 છોકરા પણ મને ઉંચકી શકતા નથી. તો હવે આ જે પરિસ્થિતિ હતી કોળા અને નાનકડા ટમેટાની, એ મોટા ટમેટા ઉભા ઉભા બધા જોતા હતા. તો એને થઈ પેલા હવે અમે ટ્રાય કરીએ. તો એમ 1, 2, 3, 4 એમ 20 ટમેટા સુધીના એ કોળાની સામેના છેડા ઉપર બેસી ગયા. તો કોળું ઉંચકીને અધારું લીધું અને બૂમો પાડવા માંડ્યું, મને ઉતારો ઉતારો. તો કેટલા ટમેટા? 20 ટમેટા એ કોળાને ઉંચકી લીધું, બરાબર. તો હવે એવી જ રીતના મોટા ટમેટા 20 જોઈએ, તો નાનકડા ટમેટા કેટલા જોઈએ? 10, 20, 40 એનું તમારે અનુમાન કરવાનું છે. ત્યાર પછી કેટલી મોટી કેરીઓ, તો કે કેટલી મોટી કેરીઓ તમે બીજા છેડે મૂકો તો કોળું ઉંચકી શકે એનું પણ તમારે અનુમાન લગાડવાનું છે. પછી એક છેડે જેમ કોળું હતું અને ટમેટા હતા એમ એક છેડે તમારે બેસવાનું, અને પછી 1, 2, 3, 4, 5 કેટલા કોળા જોઈએ એ તમારે અનુમાન લગાડવાનું છે. ત્યાર પછી તમારી આજુબાજુ કે તમારા મિત્રો કે તમારા સ્કૂલના જે ભાઈબંધો હોય છે એના વજન તમારે નોટ કરવાના, બુકમાં લખવાના. પછી કોનું વજન તમારા કરતાં વધારે છે, કોનું વજન તમારા કરતાં ઓછું છે, એનું પણ તમારે એક આખું લિસ્ટ બનાવવાનું. ત્યાર પછી તમારે એક હાથમાં 2 પુસ્તકો રાખવાની, અને પછી બીજા હાથમાં એના કરતાં બમણી. તો બમણી કેટલી થાય? બમણી એટલે 2 વત્તા 2 એમ 4. તો 2 બાજુ એકમાં 4, એક વજન રાખવાનું, એના બીજી બાજુ તમારે એના કરતાં બમણો વજન રાખવાનું છે. તો એક વજનથી ને બમણું, તો એના માટેનું સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે ભારતીનું. તો ભારતી એના માતા પિતાને સ્વાતંત્ર દિવસની ઉજવણી વિશેષ રીતે ઉજવે છે. તો શું કહે છે કે ભારતી છે એના માતા પિતા છે એની ઉજવણી સરસ રીતે કરે છે. શું કામ? કે એનો જન્મદિવસ છે તે દિવસે. કે દિવસે? સ્વાતંત્ર દિવસના દિવસે. કારણ કે ભારતી તે દિવસે જન્મી હતી, તો તેના માટે એને એના કરતાં બમણા વજન, એક સમયે એનું જે વજન હોય છે એના કરતાં બમણી મીઠાઈ એ લોકો એના મા બાપ જે છે એ નાના નાના જે બાળકો આવ્યા હોય સ્વતંત્ર દિવસના દિવસે એને એ વેચે છે. તો ભારતીની જન્મ સમયની ઉંમર 3 કિલોગ્રામ હતી, તો એના કરતાં બમણું કેટલું થશે? 6 કિલોગ્રામ. તો એના માતા પિતાએ કેટલી મીઠાઈ વેચી હોય? 6 કિલોગ્રામ. ત્યાર પછી એની ઉંમર 1 વર્ષની થાય છે, કારણ કે આપણે બાળક જન્મે એની પછી તો દિવસે
એનો ગણો કેટલો થાય 9 વત્તા 9 18 કિલોગ્રામ એના મમ્મી પપ્પાએ કેટલી મીઠાઈ લીધી 18 એવી જ રીતના એ 2 વર્ષની ઉંમરની થઈ ત્યારે એનું વજન 13 કિલોગ્રામ હતું તો એની બમણી ઉંમર કેટલી થઈ 13 વત્તા 13 26 કિલોગ્રામ ત્યાર પછી એ 3 વર્ષની થઈ ત્યારે તેનું વજન 17 કિલોગ્રામ હતું તો 17 વત્તા 17 અહીંયા ખાલી જગ્યા અહીંયા 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 જ્યાં જ્યાં આપેલી છે ત્યાં તમારે તમારી રીતે લંબાવવાનું છે કે 17 વત્તા 17 બરાબર 34 કિલોગ્રામ ત્યાર પછી એ 4 વર્ષની થઈ ત્યારે અહીંયા બમણું વજન આપ્યું છે 25 વત્તા 25 તો એનું એકડું એકડું વજન કેટલું થાય 25 કિલોગ્રામ તો અહીં તમારે શું લખવાનું છે 25 કિલોગ્રામ તો 25 વત્તા 25 બરાબર 50 કિલોગ્રામ એવી જ રીતના 5 વર્ષની થઈ અત્યારે એના મમ્મી પપ્પાએ 5 વર્ષે એની મીઠાઈ ઉંમર કરતા બમણી મીઠાઈ વેચવાની છે તો 28 કિલોગ્રામ એની વજન છે તો 28 વત્તા 28 બરાબર 56 કિલોગ્રામ એના મમ્મી પપ્પાએ અત્યારે મીઠાઈ વેચવી પડી બરાબર તો આવી જ રીતના તમારે તમારી ઉંમરનું તમારા મિત્રોની ઉંમરનો આવો ચાર્ટ બનાવી અને તમારે જોવાનું કે એની અત્યારની ઉંમર કેટલી છે અને એની બમણી ઉંમર કેટલી થાય ત્યાર પછી એક નાનકડી મસ્ત મસ્ત ખીચડી એનું ઉદાહરણ આપ્યું છે તો એમાં એને એક વંદના નામની છોકરી છે એણે રેડિયોમાંથીને આ રેસિપી સાંભળી હશે હવે એને બધું માપ તો લખ્યું પણ એમાંથીની જે વસ્તુઓ હતી એ આડી અવળી થઈ ગઈ તો માપ અને વસ્તુઓ બે મેચ ખાતા નથી તો જુઓ પહેલું શું છે વાસણમાં 2 ચમચા પાણી 1 ચપટી દાળ 1/2 કિલોગ્રામ લાલ મરચું 1/2 કિલોગ્રામ લાલ મરચું તમે ખીચડીમાં નાખો તો એ ખીચડી ખાવા જેવી હોય ન હોય કારણ કે આનો જે વજન અને વસ્તુ બે અલગ અલગ થઈ ગયા છે ખીચડીમાં ચમચી એક જ ચપટી એક જ મે મરચાની મૂકી નાખવાની હોય 1/2 કિલોગ્રામ હોય નહીં એટલે તમે વાંચીને જ સમજી શકો કે આમાં બધું આડું અવળું થઈ ગયું છે તો 1 ચપટી દાળ 1/2 કિલોગ્રામ લાલ મરચું 1 વાટકો મીઠું 1 વાટકો મીઠું નખાય કોઈ દી ન નખાય ત્યાર પછી 1 ચમચી ચોખા હવે તમે 1 ચમચી ચોખા નાખો તો કેટલી ખીચડી બને ઘણી બધી બને ન બને 1 ચમચી તમે ચોખાની દાળની ચોખા અને 1 ચપટી દાળની ખીચડી બનાવો તો એટલી જ બને તો આ બધું તમે સમજી શકો છો કે આડું અવળું થઈ ગયું છે તો નીચેના કોઠામાં તમારે આ બધી વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવીને લખવાની છે બરાબર અને ત્યાર પછી છે મહાવરો જેમાં બજારમાંથી તમે લાવેલી ચોખા તેલ મરચાનો ભૂકો ખાંડ દૂધ ડુંગળી આદુ વગેરે વસ્તુઓ કેટલી કેટલી લઈ આવ્યા છો એનું એક બાજુ વસ્તુનું નામ લખવાનું અને બીજી બાજુ એનું વજન લખવાનું છે બરાબર તો કે પાણી અને તેલ દૂધ પાણી વગેરે તો લીટરમાં પણ માપી શકાય છે બરાબર ને તો અહીંયા એનું વજન કેટલું આવશે લીટરમાં પણ આવશે દૂધનું ને એનું બરાબર પછી એમાં બીજું છે તેમના વજનનું અનુમાન કરો અને સરખાવો તેમાં પણ ચિત્રો આપ્યા છે હાથી ગાય એક ચોખાનું બાજકું છે કેરી છે સુટકેસ છે કૂતરો છે તો એ બધાનું વજન પણ કેટલું છે એ તમારે એક બાજુ વસ્તુનું નામ લખવાનું અને બીજી બાજુ એનું વજન લખવાનું છે તો એ પણ તમારે તમારી જાતે જ મિત્રો HW બુકમાં હોમવર્ક બુકમાં કરવાનું છે અને ત્યાર પછી છે ત્રીજું તો કે એમાં ઓલું છે મેચ કરવાનું છે તમારે સ્કૂલ બેગ કંપાસ ઈંટ એક મોટું કોળું તમારા સ્લીપની જોડી તો અનુમાન કરો કે નીચેનામાંથી કઈ વસ્તુઓનું વજન 1 કિલોગ્રામ કરતાં વધુ છે અને તેનું વજન 1 કિલોગ્રામ કરતાં ઓછું છે બરાબર તો કીડીનું ને કંપાસ બોક્સનું એનું વજન 1 કિલોગ્રામ હોય નહીં પણ સ્કૂલ બેગનું કોળાનું એનું વજન 1 કિલોગ્રામ કરતાં વધારે હોય છે તો એ આપણે માપી શકીએ છીએ અને એના માટે શેનો ઉપયોગ થાય છે ત્રાજવા બરાબર તો એક જે ત્રાજવું ઉપર હેન્ડલ હોય અને ચેનમાં બે થાળીઓ લટકાડી હોય એને શું કહેવાય ત્રાજવું તો એમાં તમે એક બાજુ બોલ અને એક બાજુ પાણીની ભરેલી બોટલ મૂકો તો કેનું વજન વધારે હોય પાણીની બોટલનું જ વધારે વજન બોલ તોટલો હોય તો એનું કંઈ વજન વધારે હોય નહીં તો આવી રીતના જે વજન માપવાનું સાધન હોય એને શું કહેવાય છે ત્રાજવા બરાબર ત્યાર પછી આપણે એક થેલીમાં એક ભીની માટી લેવાની અને એને બે સરખા ભાગમાં કરવાની બે સરખા ભાગ કરી અને સાવ બે છેડા જે છે એ સમતોલ આવી જાય ત્યારે સમજવાનું કે આ બે 1/2 કિલો થઈ ગઈ છે બરાબર પછી એકને નીચે ઉતારી નાખવાની અને બીજી 1/2 કિલોની થેલી
ત્રાજવા ઉપર જ રાખવાની અને બીજા અમુક અમુક જે નવા નવા આજુબાજુ તમારી પાસે કઈ સામગ્રી હોય એનો તમારે વજન કરવાનો અને પછી નોંધ કરવાની કે કઈ વસ્તુ 1 કિલોગ્રામ કરતા અડધા કિલોગ્રામ કરતા વધારે છે અને કઈ વસ્તુ અડધો કિલોગ્રામ કરતા ઓછી છે કારણ કે આપણી જે મીની માટી છે એની થેલી અડધો કિલોગ્રામની જ છે બે સરખી કરી દીધી આપણે એટલે એક ઉતારી નાખી હવે એની જગ્યાએ બીજી વસ્તુ મૂકવાની તો ખબર પડી જાય કે શું અડધો કિલોગ્રામ કરતા વધારે છે અને શું અડધા કિલોગ્રામ કરતા ઓછું છે અને ત્યાર પછી વજનિયા અને ત્રાજવા તો જો ત્રાજવું તો આપણે જોયું કે કેવું હોય ચેનમાં બે થાળી બાંધેલી હોય એ ત્રાજવું હોય પણ એમાં બધી જગ્યાએ તો કઈ માટીની થેલી મૂકાતી નથી તો સામે બીજું વજન એ કઈ મૂકવું પડે ને તો એને શું કહેવાય વજનિયા બરાબર તો જો તમને આમાં 10 કિલોગ્રામ 2 કિલોગ્રામ 500 ગ્રામ બધાના વજનિયા આવ્યા છે વેપારી કઈ માટીની થેલી ન રાખે ઈ શું રાખે વજનિયા રાખે બરાબર તો મોટો જથ્થામાં વેપાર કરતા હોય એ લોકો મોટા વજનિયા રાખે જ્યારે નાના જથ્થાનો વેપાર કરતા હોય એ લોકો નાના વજનિયા રાખે તો મિત્રો તમને ખબર પડી ગઈ કે ભારે વધારે કોણ છે અને વધારે ઓછું વજન વાળું કોણ છે એ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ છીએ તો અહીંયા આપણું જે આ પ્રકરણ છે એ પૂર્ણ થાય છે અને આનો જે મહાવો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે નમસ્તે